विद्यार्थीनी मित्रों, आपणे अगाउ गोपाळ बापा पाठनी अंदर सयाजीराव गायकवाड अने गोपाळ बापा वच्चेनो वार्तालाप आपणे जोयो। गोपाळ बापा जे छे एमनी निडरता सयाजीराव जे महाराज छे एमना दिल ऊपर स्पर्शी जाय छे अने बन्ने आगळ एमनो वार्तालाप चालू थाय छे। कहे छे के तमे अहीं के आ भाईबंध माटे जे जमीन मांगो छो तो पछी तमे अहीं जमीननुं करवा माटे आवशो, जमीननुं अंदर कंई वावणी के एवुं बधुं करवा माटे आवशो तो पछी के तमारा वेपारनुं शुं थशे? ત્યારે ગોપાળ બાપા જવાબ આપે છે કે વેપાર કંઈ કરવાનો જ નથી, હરિનામનો વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે। કોણ ગુરુ? આશ્ચર્યચકિત થઈ જાય છે। અને ગુરુ? હા, ગુરુ કે ગુરુ માંડળ ભગત, જે આપણે ધોરાજી ગામ જે છે એની બાજુનામાં ત્યાં થઈ ગયેલા ગુરુ છે। ત્યારે એમ મારા ગુરુની વાત તમને કરું તો મારા ગુરુ તો કે એમનો આત્મા તો એટલો બધો તેજસ્વી, એટલો બધો કે તેજસ્વી, અને એમને આપણે મળીએ તો કે ભલા માણસો હોય તો એમને મળે તો એમને જોવે તો જોતા જ રહી જાય, એટલું બધું એમનું રૂપ ઐશ્વર્યવાન, એમ એટલું બધું એમનામાં તેજ, એટલા બધા સમૃદ્ધવાન લોકો કે જોતા જ રહી જાય। ત્યારે મહારાજ કહે છે વાત સાચી છે, મેં એમનું નામ સાંભળેલું છે। મહારાજ જે છે ગયા સાજીરાવ એ પણ વિસ્મયથી એટલે કે આશ્ચર્યથી કહે છે, તમે કે એમનો કોઈ ચમત્કાર જોયો છે? ત્યારે કહે છે, હા બાપુ, હું એકવાર એમને મળેલો અને ફરી દર્શન કરવા ગયો ત્યારે એમનો દેહ પડી ગયો, એટલે કે ત્યારે એ મરી ગયેલા હતા, પરંતુ અમે તો કે પરીખવાણિયા કહેવાઈએ એટલે વ્યક્તિને એક જ વખત જોઈએ અને એમનું બધું પારખું અમે કે કરી દઈએ। ત્યાં મહારાજ પૂછે છે, શું બન્યું હતું એમ, તમે જ્યારે મળવા ગયા ત્યારે શું બન્યું હતું એમ? ત્યારે કહે છે કે જ્યારે અમે મારવાડની અંદર કે મારવાડમાં કે મગફળીનો સોદો કરવા માટે કે હું જતો 10-15 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે ગામમાં ખાસ કોઈ ઓળખતું નહોતું, પરંતુ દરવાજા પાસે એક મોટી ધર્મશાળામાં કે ઉતરેલો અને ત્યાં કે એક ભગત દોઢીમાં ભગત બેઠેલા, એ ગામમાંથી કે લોટની કાવડમાં કે લોટ માગી લાવે કાવડની અંદર અને એમના વહુ કે રોટલા ઘડે, એમના પત્ની રોટલા ઘડતા હતા એ સમયે કે હું જ્યારે કે એમને મળવા માટે ગયેલો ત્યારે એમના પત્ની રોટલા ઘડતા હતા અને ભગત જે છે એ કે કૂતરાને કે રોટલા નીરસતા હતા, એટલે કે આપતા હતા, ખવડાવતા હતા અને નાના નાના ગલુડીઓ જોડે ગડબડ વાતો કરતા હતા। હું જેવો ત્યાં પહોંચ્યો અને ત્યારે મારી સામે મરક હસ્યા અને ત્યાં મારી સામું જોઈને બોલ્યા, કેમ છો શેઠ, સારો વેપાર કરો છો? ત્યારે મેં પૂછ્યું પરચુરણ, પછી હસતા હસતા કહેવા માંડ્યા, કેમ ભાઈ જથ્થાબંધ મૂકીને કે પરચુરણમાં પડ્યા? ત્યારે કહે છે, બાપુ એના માટે પૈસા તો જોઈએ ને, મૂડી તો જોઈએ ને, એ બધી મૂડી ઘણી બધી છે, મૂડી તો માય જ પડી છે, મૂડી બધી ઘણી બધી છે, ભગવાને આપણે ઘણું બધું આપેલું છે। અને પછી એમ કરીને મારી સામે કે જોઈ જ રહ્યા એકદમ, અને ત્યારે એ મેં એમની સામે જોયું તો એમનું તેજ જે હતું એ કે મારા મનની અંદર એટલું બધું વ્યાપી ગયું અને એમની ત્યાં એમનું તેજ જોઈને મને એમ થાય કે આપણી આંખો પણ કે ખસે જ નહીં, એમ એટલું એમનું સુંદર તેજ જોઈ અને મારું હૃદય કે જાણે આમ એકદમ શાંતિની અનુભૂતિ કરતો હોય એવો મને અહેસાસ થયો। પછી એમની સામે આંખ મંડાણી નહીં પણ હું નીચું જોઈ ગયો, ત્યારે પછી એમના પડખાના પગમાં હું જોઈ રહેલો તો એક કાળો ગિંગોળો એમના ઉપર ચડી ગયેલો, ગિંગોળો એટલે કે કૂતરા ગાય ભેંસ આવા બધા પશુઓ હોય એમની કાનની પાછળ એક નાનો જીવ હોય છે એ ચોંટી જાય છે। તો મેં મને વિચાર્યું કે મહારાજ, પછી મેં એમને કીધું મહારાજ ગિંગોળો ચડી ગયો છે, એમ કરીને હું ઊભો થઈને એમને ઉખાડવા માટે ગયો એ ગિંગોળાને। ત્યારે પછી મને હાથ રોક્યો એમને, રહેવા દો કે એ પાછો બીજો ક્યાં કે બિચારો કે ખાવાનું ગોતવા જશે અને ક્યાં ગોતવા જવું પડશે કે
બહુ દિન થયા છે કે એને મારા શરીર ઉપર કે કે ખાવા મળે છે તો ખાવા દો એને. ત્યારે હું એમ આવા કે ગુરુ મારા હતા એમ આવી વાત કરતા હોય છે એ વખતે આ એમનો જે વાર્તાલાપ હોય છે જે વાત કરતા હોય છે ગોપાળ બાપા એ સાંભળે છે સરકાર અને એમનાથી બોલાઈ જાય છે ગાયકવાડ સરકારથી ગાયકવાડ મહારાજથી બોલાઈ જાય છે વાહ આવા સુંદર તમારા ગુરુ હતા. તો મિત્રો આ જે પાઠ જે છે એ પાઠની અંદર આપણને એક ભાઈબંધ પ્રત્યેનો પ્રેમ, એક રાજા નિખાલસ રાજા એ ઉદારતા એ આ પાઠમાં બતાવવામાં આવેલી છે, એક ગુરુ પ્રત્યેનો પ્રેમ પણ બતાવવામાં આવેલો છે. તો આવા સુંદર જે એમના પ્રસંગો આપણે જીવનની અંદર જો વણી જાય આપણા જીવનની અંદર કે આવી જાય તો જીવન આપણું જે હોય છે એ ધન્ય થઈ જતું હોય છે. હું પણ એવી આશા રાખું કે આપ પણ આમાંથી કોઈ પણ એક સારો ગુણ આપણા જીવનની અંદર ઉતરે અને આપ પણ ધન્ય બની જાઓ એવી શુભેચ્છા. જય હિન્દ. અસ્તુ.